नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्जायाणं नमो लोए एषो पंच न मुक्कारो सव्वपावप्पणासनो मंगलानं च सव्वेसिं पढमं हवै मंगलम् ॐ कारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ॐ काराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै सद्गुरवे नमः या देवी स्तूयते नित्यं विबुधैर्वेदपारगैः सा मे भवतु जिह्वाग्रे ब्रह्मरूपा सरस्वती ब्रह्मरूपा सरस्वती 2008 શાંતિધામના પ્રાંગણમાં આપણી પહેલી સ્વાધ્યાય શિબિર આજથી શરૂ થઈ છે. આ શિબિરનો મુખ્ય વિષય આપણે રાખ્યો છે જૈન દર્શનમાં કર્મ વિજ્ઞાન. ભગવાન મહાવીર દેવને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી 12.5 વર્ષની ઉચ્ચ કક્ષાની સાધના કરીને પ્રભુને વૈશાખ સુદ દસમના દિવસે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને વૈશાખ સુદ 11 ના દિવસે એમણે સંઘની સ્થાપના કરી. કોઈ પણ તીર્થંકર કેવળ જ્ઞાન થયા પછી મહત્વના 2 કાર્યો કરે છે. એક તત્વજ્ઞાનનું નિરૂપણ અને બીજું સંઘનું સર્જન. કોઈ પણ સંસ્થાને ઊભી કરવી હોય, ચલાવવી હોય, આગળ વધારવી હોય તે માટે 2 પાયાના તત્વો છે. એક સંસ્થાનું બંધારણ હોવું જોઈએ અને બીજું એ બંધારણને વફાદાર રહીને એ સંસ્થાના ઉદ્દેશોને પાર પાડે એવી વ્યક્તિઓની એક નિમણૂક થવી જોઈએ, ટ્રસ્ટીઓ હોવા જોઈએ. તીર્થંકરો સંઘની સ્થાપના કરે છે એટલે શું કરે છે? એટલે આ 2 કામ કરે છે. પહેલા તત્વજ્ઞાનના નિરૂપણ દ્વારા વિશ્વ વ્યવસ્થા વિશે એમને પોતાના પૂર્ણ જ્ઞાનની અંદર જે કંઈ દર્શન થયું એ દર્શનને કેન્દ્રમાં રાખીને જગતના પ્રત્યેક જીવોનું કલ્યાણ કેમ થાય એ માટે સંસ્થાના ઉદ્દેશો અને પોતાની ભાવનાને વ્યક્ત કરતું એક નિવેદન કરે છે. અને એની સાથે જ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. ભગવાન મહાવીરે વૈશાખ સુદ 11 ના દિવસે આ 2 મહત્વના કાર્યો કર્યા. દેવોએ સમવસરની રચના કરી. ભગવાન મહાવીર દેવ તીર્થંકર તરીકે એ સમવસરની અંદર બિરાજમાન થયા અને ઇન્દ્રભૂતિ ગૌતમ વગેરે 11 બ્રાહ્મણો જે નજીકમાં જ યજ્ઞ હોમ હવન કરાવી રહ્યા હતા
પોતાને સર્વજ્ઞ સમજતા હતા, પણ પોતાના કરતા પણ કોઈક ચડિયાતો સર્વજ્ઞ પોતાની જાતને કેવડાવતો કોઈક આવ્યો છે એવી વાત જાણીને દેવો પાસેથી ભગવાન મહાવીર સ્વામીનો પ્રતિકાર કરવા માટે, વાદ વિવાદ કરીને એમને હરાવવા માટે આવે છે. પ્રભુ એમને સૌને પ્રેમથી બોલાવે છે, એમના મનની શંકાનું સમાધાન કરે છે. એ 11 વિદ્વાન બ્રાહ્મણો અને એમના સેંકડો શિષ્યો ભગવાન મહાવીરના ચરણે જીવનનું સમર્પણ કરીને જૈન ધર્મની દીક્ષા અંગીકાર કરે છે. એ જ રીતે ચંદનબાળા વગેરે સ્ત્રીઓ પણ પ્રભુના ચરણે જીવનનું સમર્પણ કરીને સાધ્વી જીવન અંગીકાર કરે છે. આનંદ કામદેવ વગેરે વ્રતધારી શ્રાવકો પ્રભુની પાસે જીવનનું કલ્યાણ કરનારા 12 વ્રત અંગીકાર કરીને શ્રાવક ધર્મની દીક્ષા અંગીકાર કરે છે. અને સુલસા, રેવતી, જયંતી વગેરે સ્ત્રીઓ એ પણ ભગવાનની પાસે વ્રતો અંગીકાર કરીને શ્રાવિકા સંઘની દીક્ષા અંગીકાર કરે છે. આમ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ભગવાનના સમોસરણની અંદર જ્યારે એક ચોક્કસ પદ પ્રાપ્ત કરે છે ત્યારે સૌથી પ્રમુખ પ્રથમ શિષ્ય ભગવાન મહાવીરના ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી એ બધા ઊભા થઈને પ્રભુને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, આપ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી ચૂક્યા છો, વાસ્તવમાં સર્વજ્ઞ છો. પ્રભુ કૃપા કરીને સમજાવો કે તત્વ શું છે આ વિશ્વનું. અને ત્યારે ભગવાન દરેક તીર્થંકરો સૌથી પહેલા 3 જ વાક્ય બોલતા હોય છે. ત્રિપદી એને કહેવામાં આવે છે. જૈન દર્શનની અંદર ભગવાને ત્રિપદી આપી ગણધરોને. ઉપન્નૈવા, વિગ્મૈવા, ધુવૈવા. કોઈ પણ સ્થિતિ ઉત્પન્ન થાય છે, કેટલોક સમય ટકે છે અને આખરે નાશ પામી જાય છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય આ 3 તત્વની ઉપર આખું વિશ્વ ચાલી રહ્યું છે. ભગવાને આ 3 જ પદ આપ્યા. અને સમર્પિત ગુરુ પ્રત્યેના અહોભાવ સાથે, ગુરુ ચરણે સમર્પિત, પોતે મહાન જ્ઞાની હોવા છતાં પોતાના જ્ઞાનનો તમામ અહંકારનું પોટલું ઉતારીને બાજુ ઉપર મૂકી દઈને ભગવાનના ચરણોમાં બેસી ગયેલા એ 11 શિષ્યોની યોગ્યતા એટલી ખીલી ઉઠેલી છે. અને પ્રભુની કૃપા દ્રષ્ટિ એવી પડી જાય છે, શિષ્યની યોગ્યતા હોય અને ગુરુની કૃપા દ્રષ્ટિ પડી જાય તો એનું કલ્યાણ થઈ ગયા વિના રહે નહીં. બે જરૂરી છે. શિષ્યની યોગ્યતા હોવી જરૂરી છે અને સમર્થ ગુરુના હૃદયમાં કૃપાનો ભાવ પ્રગટવો તમારા માટે બહુ જરૂરી છે. ભગવાન મહાવીર દેવે એમના દિવ્ય જ્ઞાનમાં આ 11 વિદ્વાન બ્રાહ્મણો દ્વારા જગત ઉપર કેટલો મોટો ઉપકાર થવાનો છે એ સર્વજ્ઞ હોવાના કારણે એમણે જાણી લીધું હતું. અને બીજી બાજુ આટલા મહાન જ્ઞાની હોવા છતાં જ્યારે એને પ્રતીતિ થઈ ગઈ કે ના, અમે પૂર્ણ જ્ઞાની નથી, પૂર્ણ જ્ઞાની આ છે, ત્યારે ગુરુ તરીકે સ્વીકાર્યા પછી એમની પ્રત્યેના સમર્પણનો ભાવ પ્રભુએ એમના હૃદયમાં જોયો અને પ્રભુનું હૃદય કૃપાવંત થઈને એમની ઉપર વરસી ગયું. ભગવાને એમ કહી શકાય કે પોતાની અનંત જ્ઞાન શક્તિનો શક્તિપાત આ 11 વિદ્વાન શિષ્યોની અંદર આ 3 પદ બોલીને કરી નાખ્યો. વાણી દ્વારા શક્તિપાત કરવામાં આવતો હોય છે. મેં ગઈ વખતની શિબિરમાં સમજાવ્યું હતું કે કેટલી કેટલી રીતે જુદી જુદી રીતે શક્તિપાત ગુરુ કરતા હોય છે. મે મહિનાની આપણે શિબિરમાં વિસ્તારથી ચર્ચા કરી હતી. ઉપન્નૈવા, વિગ્મૈવા, ધુવૈવા આ 3 પદ બોલીને ભગવાન મૌન થયા અને ભગવાનની કૃપાદ્રષ્ટિ એ વિનીત ભાવે હાથ જોડીને ઉભા રહેલા 11 શિષ્યોની ઉપર દ્રષ્ટિ ફરી ગઈ ભગવાનની. આ દ્રષ્ટિ દ્વારા પાછો ફરીથી શક્તિપાત થયો. ગુરુ આવતા હોય ત્યારે હાથ જોડીને ઉભા રહેવું એક વિનય છે. ભગવાનના સમોસણમાં સૌ કોઈ છે, હજારો આત્માઓ છે, દેવી દેવતાઓ છે, ઇન્દ્રો છે, પણ એ બધાની આગળ અને પોતાના સેંકડો શિષ્યો જે આજ સુધી પોતાને ગુરુ માનીને જીવતા હતા એવા શિષ્યો ઉભેલા છે એ બધાની વચ્ચે બિલકુલ વિનીત ભાવે હાથ જોડીને, માથું નમાવીને એ ઇન્દ્રભૂતિ ગૌતમ
અગ્નિભૂતિ ગૌતમ, વાયુભૂતિ ગૌતમ, સુધર્મા સ્વામી વગેરે બધા જ નતમસ્તક બનીને પ્રભુની સામે ઊભા છે. એમની કૃપાને ઝીલવા માટે અને પ્રભુની કૃપા દ્રષ્ટિ થઈ આ શક્તિપાત થઈ ગયો. ભગવાન ત્રણ જ પદ બોલ્યા અને એમાંથી અગિયારે શિષ્યોના આત્માની અંદર જ્ઞાનનો એક ધોધ ખુલી ગયો. પિન પોઈન્ટ ખોલી નાખ્યું ભગવાને એમનું. તેલના કૂવાઓ જ્યાં નીકળતા હોય છે ને, જમીનમાં તેલ દટાયેલું જ ખબર નથી પડતી હોતી, પણ એના ક્યારેક પિન પોઈન્ટ જો પકડાઈ જાય અને ત્યાં ડ્રિલિંગ કરવામાં આવે એટલે સીધો ઊંચો ફુવારો ઉછળે. ભરૂચ અને અંકલેશ્વરમાં થોડાક વર્ષો પહેલાં જ્યારે તેલના કૂવા પકડાયા હતા ત્યારે એના કેવા ફુવારા ઉછળ્યા હતા, એના છાપામાં ફોટા છપાયા હતા. ભગવાને શું કર્યું? આ પિન પોઈન્ટ ખોલી નાખ્યું એમ અને જ્ઞાનનો ધોધ ઉછળ્યો. ત્રિપદીમાંથી દ્વાદ સાંગીની રચના થઈ. જૈન ધર્મનું મહાન શ્રુત જ્ઞાન એને દ્વાદ સાંગી કહેવામાં આવે છે, જે 12 વિભાગમાં વહેંચાયેલું છે. એમાંનો જ એક ભાગ છે 14 પૂર્વ. દ્વાદ સાંગીનો એક પાર્ટ છે 14 પૂર્વ. ન તો અત્યારે પૂરેપૂરી દ્વાદ સાંગી ઉપલબ્ધ છે, ન તો અત્યારે 14 પૂર્વ ઉપલબ્ધ છે, પણ એ જે 14 પૂર્વ હતા એ 14 પૂર્વમાંનું એક પૂર્વ છે કર્મ પ્રવાદ પૂર્વ. એક પૂર્વનું નામ છે. એનો અર્થ એ થયો કે ભગવાને તત્વજ્ઞાન વિશે જે કંઈ પણ જ્ઞાન આપ્યું આ વિશ્વને, એને 14 વિભાગમાં જો વેચી નાખીએ તો એમાંનો એક મહત્વનો વિભાગ, એક બહુ મોટો પાર્ટ એમણે કર્મ વિશે ફાળવ્યો છે. એટલું ઊંડું, એટલું સૂક્ષ્મ કર્મ અંગેનું નિરૂપણ તીર્થંકરોએ કર્યું છે કર્મ પ્રવાદ નામના પૂર્વની અંદર. પણ એ કર્મની વાત કરતા પહેલા હું થોડીક ભૂમિકામાં બીજી વાત કરવા માંગુ છું. જૈન તત્વજ્ઞાનના જે અનેક વિષયો છે એમાં મુખ્ય બે વિષય છે. એક ષડ દ્રવ્ય અને બીજું નવ તત્વ. આ બેના આધાર વિના કોઈ દિવસ જૈન તત્વજ્ઞાનને તમે સમજી નહીં શકો. ષડ દ્રવ્ય અને નવ તત્વ, છ દ્રવ્ય જેને વિજ્ઞાન તત્વ કહે છે કે નવા તત્વની શોધથી જૈન પરિભાષામાં એને દ્રવ્ય કહેવામાં આવ્યું છે, એવા છ દ્રવ્ય ભગવાને નિરૂપ્યા. ષડ દ્રવ્ય તરીકે એને કહેવામાં આવે છે. જીવાસ્તિકાય, અજીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ, આ છ દ્રવ્ય છે. અત્યારે મારે ષડ દ્રવ્યની પણ ચર્ચા નથી કરવી, પણ કર્મને સમજવા માટે દ્રવ્યને સમજવું એટલા માટે જરૂરી છે કે આ જે છ દ્રવ્યની ચર્ચા કરી છે એમાંના પહેલા બે દ્રવ્યો જીવ અને અજીવ. ભગવાને કીધું કે આ વિશ્વની અંદર આ બધા તત્વો કામ કરી રહ્યા છે, જીવાસ્તિકાય અને અજીવાસ્તિકાય. જીવ એટલે આપણા જીવાત્માઓ અને અજીવ એટલે જળ પદાર્થો. ચૈતન્ય અને જળ આ બેના સંયોગથી આખો સંસાર ચાલી રહ્યો છે. માટે પહેલા એ બે બેને મૂક્યા, જીવાસ્તિકાય અને અજીવાસ્તિકાય. જીવાત્માઓ અને અજીવથી ત્યાં મુખ્યત્વે પૂદગલ, જળ ને પૂદગલ કહેવામાં આવે છે. પૂદગલની વ્યાખ્યા શું? પૂદગલ કોને કહેવાય? પૂરણ ગલન જેનો સ્વભાવ હોય તેનું નામ પૂદગલ. જે ઓગળે, જે નષ્ટ પામે, જે પુરાતું રે, જે ભરાતું રે, જે ઉભરાતું રે, એ બધું પૂદગલ કહેવાય. ઉભરાય પણ ખરું ને ખાલી પણ થાય. એવા પૂદગલો આ વિશ્વની અંદર ઘણી પ્રકારના છે. એ બધાને અજીવાસ્તિકાય બીજા નંબરનું દ્રવ્ય કીધું. અને એવા જે પૂદગલો છે એમાં એક પૂદગલનું નામ છે કારમણ વર્ગણાના પૂદગલો. મુખ્યત્વે પૂદગલોના 16 વિભાગ પાડવામાં આવ્યા છે, 16 વર્ગણાઓ છે. એ 16માંની એક વર્ગણા છે કારમણ વર્ગણાના પૂદગલો. સમગ્ર લોકાકાશની અંદર 14 રાજલોકમાં એક સૂક્ષ્મ પરમાણુઓ સર્વત્ર પથરાયેલા પડ્યા છે. અનેક જાતના પૂદગલો પથરાયેલા પડ્યા છે, પણ એમાંના કારમણ વર્ગણાના પૂદગલો ખીચોખીચ સર્વત્ર પથરાયેલા પડ્યા છે.
આ કારમણ વર્ગણાનો અને જીવનો સંબંધ છે એ કેમ ખબર પડે? જૈન દર્શને એક પાયાની વાત કરી કે આ જે પહેલું તત્વ છે દ્રવ્ય જીવ, એ જીવ અનાદિકાળનો છે. એનું કોઈએ સર્જન નથી કર્યું, એનો કોઈએ પેદા નથી કર્યો, એ અનાદિકાળથી એનું જીવનું અસ્તિત્વ છે જ. જીવ છે એ જ રીતે પૂદગલ પણ અનાદિકાળથી છે જ આ દુનિયાની અંદર. અને એ જીવનો અને પૂદગલનો સંબંધ પણ અનાદિકાળથી છે. આ જીવ અનાદિકાળથી કારમણ વર્ગણાના પૂદગલો સાથે જોડાયેલો છે. મેં તમને બે વાત કરી, ભગવાને મુખ્ય બે વાતો કરી, એક સળ દ્રવ્ય અને બીજું નવતત્વ. હવે જો અહીં આગળ નવતત્વની મહત્તા અહીં આવે છે કે જીવ જો કર્મની સાથે જોડાયેલો છે, કર્મ આત્માને બંધાયેલા છે, તો કર્મનું બંધાવવું એ પણ એક તત્વ થયું. હવે નવતત્વની અંદર શું છે સમજી લો. નવતત્વના નામ કોને કોને આવડે છે બોલો? એકાદ જણને આવડે છે, સારું છે. જીવ અજીવ બંધ, પુણ્ય પાપ, આશ્રવ સંવર, નિર્જરા અને મોક્ષ, આ નવ તત્વ છે. તો જીવ અને અજીવ પહેલા બે તત્વ થયા જે ષડ દ્રવ્યમાં પણ છે, પણ જીવ અને અજીવ બેને પકડી રાખનાર તત્વ કયું? તો કે કર્મનો બંધ. કર્મ બંધાય છે, આત્માની સાથે લાગે છે. તો કે કઈ જાતના કર્મ લાગે છે? તો કે એ બે જાતના છે, પુણ્ય કર્મ પણ છે અને પાપ કર્મ પણ છે. તો કે પુણ્ય કર્મ અને આ પાપ કર્મ આત્માને લાગે છે કેવી રીતે? એને લગાડનાર તત્વ કયું છે? એ બેનો સંબંધ કરાવનાર તત્વ કયું? તો એને આશ્રવ નામ આપ્યું. આત્માની અંદર કર્મ પૂદગલોને આવવાના જે માર્ગો, આગળ વિસ્તૃત વિવેચન આપણે કરવાના છીએ એનું, એને આશ્રવ કહેવામાં આવે. એ કર્મબંધને થતા કારણોને રોકવાના ઉપાયો એને સંવર કહેવામાં આવે. બંધાઈ ગયેલા કર્મો આત્મા ઉપરથી ખરી પડે ભોગવીને કે સાધના દ્વારા એને નિર્જરા કહેવામાં આવે. અને એ નિર્જરા થઈ જાય એટલે જે પહેલું તત્વ છે જીવ, એ પોતાના મૂળભૂત સ્વરૂપને પ્રાપ્ત કરી લે, એનું નામ મોક્ષ તત્વ છે. સમજાઈ ગયું? મૂળ તો ભગવાને આ જ વાત કરી સળ દ્રવ્યની, જીવાસ્તિકાયની. પણ જીવાસ્તિકાયને એમ કીધું કે આ જીવ જ્યાં સુધી કર્મથી બંધાયેલો છે ત્યાં સુધી એની અવસ્થા જુદી છે, પણ એ જ જીવ જ્યારે સંપૂર્ણપણે કર્મથી રહિત થઈ જાય ત્યારે ત્યારની એની અવસ્થા, એને મોક્ષ કહેવામાં આવે છે. મોક્ષ એટલે કોઈ સ્થળનું નામ નથી, મોક્ષ આત્માની એક અવસ્થા છે. આત્માની અવસ્થાને જ મોક્ષ કહેવામાં આવ્યો છે. હવે આ જે આત્માની અવસ્થા છે મુક્તિ, એ અવસ્થાને પ્રાપ્ત કરવી એ જૈન દર્શનનું મુખ્ય લક્ષ્ય રહ્યું છે કે આત્માએ કર્મના સઘળાય બંધનોથી મુક્ત થઈને પોતાના પૂર્ણ અને શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી લેવું એ જૈન ધર્મનું આદર્શ છે, મુખ્ય લક્ષ્ય છે. બધું કરીને જીવે શું કરવાનું છે? કર્મના બંધનોથી મુક્ત થવાનું છે, પોતાના મૂળભૂત સ્વરૂપને પ્રગટ કરવાનું છે, આ એનું અંતિમ લક્ષ્ય છે. આ આદર્શ આપી દીધો. પણ મુક્ત થવું છે તો કેવી રીતે થઈ શકાય? એ માટે જીવન શું છે, જીવન જે ચાલી રહ્યું છે એની પાછળ કયા કયા પરિબળો કામ કરી રહ્યા છે, એ રીતે જીવન જીવતા જીવતા ખરેખર શું મેળવવાનું છે, આ બધું સમજવું પણ જરૂરી છે. અને જ્યારે જીવનને આપણે સમજવું હોય ત્યારે જીવનને પણ બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે આપણા શાસ્ત્રોની અંદર. એક દેહયુક્ત જીવન અને બીજું દેહમુક્ત જીવન. જીવનના બે પ્રકાર, દેહયુક્ત અને દેહમુક્ત. દેહનું બંધન
પણ આત્મા ઉપરથી છૂટી જાય. એ દેહનું બંધન આત્મા ઉપર લગાડનાર કર્મના બંધન પણ આત્મા ઉપરથી નીકળી જાય અને એ પછી દેહરહિત કર્મરહિત આત્માનું નિર્મળ સ્વરૂપ જે અનંત જ્ઞાનમય છે, દર્શનમય છે, અનંત સુખમય છે, અનંત આનંદમય છે અને પૂર્ણ શક્તિમય છે, એવું જે આત્માનું નિર્મળ શુદ્ધ સ્વરૂપ એ છે દેહ મુક્ત જીવન. અને જ્યાં સુધી જન્મ મરણની પરંપરા ચાલુ છે, એ જન્મ મરણના કારણે દેહનું વળગણ જીવને વળગેલું છે, એ દેહની સાથે જોડાયેલો રહેવાના કારણે જીવ કર્મની સાથે બંધાયેલો રહ્યા કરે છે, એવી જે કર્મથી બદ્ધ અવસ્થા અને દેહમાં બંધાયેલી જે અવસ્થા વાળું જે જીવન એને કહેવાય છે દેહયુક્ત જીવન. આ દેહયુક્ત જે જીવન છે એમાં જીવને કેટલાક તત્વો વળગેલા રહે છે. કયા કયા? આપણે ત્યાં પાંચ પ્રકારના શરીરની ચર્ચા કરવામાં આવી છે. પાંચ પ્રકારના શરીર છે: ઔદારિક શરીર, વૈક્રિય શરીર, આહારક શરીર, કારમણ શરીર અને તેજસ શરીર. આપણું જે અત્યારે આ શરીર બંધાયેલો છે જે પૂતગલોમાંથી, એને જૈન ધર્મની પરિભાષામાં એ પૂતગલોને ઔદારિક વર્ગણાના પૂતગલો કહેવામાં આવે છે. ઔદારિક પૂતગલોનું બનેલું છે આપણું આ શરીર. પણ આપણું જેમ શરીર છે એમ દેવાત્માઓનું પણ શરીર હોય કે નહીં? પણ દેવી દેવતાઓ જે છે, દેવાત્માઓ છે, એમનું શરીર અને આપણું શરીર સરખું? એમને પરસેવો થાય? એમને આપણા જેવી અવસ્થા હોય? ના, એમનું શરીર જુદી પ્રકારની વર્ગણાના પૂતગલોથી બંધાયેલું છે. અને દેવોનું જે શરીર છે એમાં જે વપરાતા પૂતગલો છે એને વૈક્રિય વર્ગણાના પૂતગલો કહેવામાં આવે છે. ઔદારિક શરીર દેવાત્માઓનું, વૈક્રિય શરીર. સાધના કરતા 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 એક એવી ભૂમિકા આવે કે જેમાં ઔદારિક શરીરને સૂક્ષ્મ બનાવીને આકાશમાં પણ ઉડી શકાય, દૂર સુધી પહોંચી શકાય. સિમંદર સ્વામીની પાસે એટલે કે મહાવિનય ક્ષેત્રમાં જઈને સમાધાનો મેળવી શકાય એ માટે એ જે સૂક્ષ્મ શરીરના જે પરમાણુઓ સાધના દ્વારા જેને પ્રગટ કરી શકાય છે એવું જે શરીર એને આહારક શરીર કહેવામાં આવે છે. આ ત્રણ શરીર થયા. એ સિવાયના બે શરીર છે કારમણ શરીર અને તેજસ શરીર. આ બે શરીર દરેક જીવાત્માની સાથે અનાદિકાળથી જોડાયેલા જ છે અને જ્યાં સુધી જીવનો મોક્ષ ન થાય ત્યાં સુધી આ બંને પ્રકારના શરીર આત્માની સાથે જોડાયેલા જ રહે છે. કારમણ વર્ગણાના પૂતગલો અનાદિકાળથી આત્માની સાથે જોડાયેલા છે. એ સતત આત્માની સાથે ને સાથે આત્મા જ્યાં પણ ગતિ કરે ત્યાં એ પૂતગલો એની સાથે જાય છે. એટલે આપણે એમ કહીએ છીએ કે ભાઈ અહીં જે કર્મ બાંધ્યા છે કર્મ લઈને અહીંથી જવાનું છે. એ કર્મ લઈને જવાનું એટલે શું લઈને જવાનું? એ પૂતગલો જીવ પોતાની સાથે લઈને જશે. જ્યાં જશે ત્યાં એ પૂતગલો એની સાથે હશે. એ પુણ્યકર્મ હશે કે પાપકર્મ હશે, જે પ્રકારના પૂતગલો લઈને ગયો હશે એ પ્રકારની અવસ્થા, એ પ્રકારની સ્થિતિ એને ત્યાં પ્રાપ્ત થશે. અને બીજું તેજસ શરીર. આપણા શરીરની અંદર એક ઓરા છે, એક આભા છે, એ પણ એક ઉષ્ણતા ગરમી છે, એ પણ સતત આત્માની સાથે જોડાયેલી જ રહે છે. તેજસ શરીર પણ જ્યાં સુધી જીવનો મોક્ષ નથી થતો ત્યાં સુધી તેજસ શરીર અને કારમણ શરીર બંને આત્માની સાથે જોડાયેલા રહે છે. આ બે શરીરથી જોડાયેલો જીવ એ સંસારી જીવ છે અને આ બે શરીરથી મુક્ત થઈ ગયેલો જીવ એ મોક્ષગામી જીવ કહેવાય છે. આત્માની આધ્યાત્મિક દ્રષ્ટિએ ત્રણ અવસ્થાઓ બતાડવામાં આવેલી છે. આત્માની ત્રણ અવસ્થા,
આત્મા એક જ, પણ એની આગળ વિશેષણો બદલાતા જાય એ પ્રમાણે આત્માની ત્રણ અવસ્થા બને. એક છે બહિરાત્મા, બીજું છે અંતરાત્મા, અને ત્રીજી અવસ્થા છે પરમાત્મા. આત્મા ઉપરથી બધા જ બંધનો નીકળી જાય, સર્વ બંધનોથી આત્મા મુક્ત બની જાય, અને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય જે આત્માના મૂળભૂત ગુણો છે એ ગુણોને પ્રગટ કરી લે ત્યારે તો એ પરમાત્મા કહેવાય. કોઈ પણ બંધન વગરની આત્માની અવસ્થા એ પરમાત્માની અવસ્થા છે. પણ અત્યારે આપણી એવી અવસ્થા છે નહીં. તો અત્યારની આપણી અવસ્થા કઈ હોઈ શકે? બે જ હોઈ શકે. આપણે ક્યાં બહિરાત્મા હોઈએ અને ક્યાં અંતરાત્મા હોઈએ. જૈન દર્શને જે આદર્શ આપ્યો છે કે આ શરીર એ હું નથી, જળ એક જુદું તત્વ છે, ચૈતન્ય એક જુદું તત્વ છે, અને મારે મારા ચૈતન્ય ભાવમાં આવવાનું છે, ચૈતન્ય ગુણને પૂર્ણપણે પ્રગટ કરવાનું છે, એ જ મારું લક્ષ્ય છે, અને એ માટે તીર્થંકરોએ, જ્ઞાની પુરુષોએ જે જે સાધના માર્ગ બતાડ્યા હોય, જે જે ક્રિયાઓ બતાડી છે એ બધી બહુ સુંદર છે, કરવા જેવી છે. આવી સમજણ જ્યારે જીવમાં કેળવાય ત્યારે એ અંતરાત્માની અવસ્થામાં આવ્યો કહેવાય. પોતાના લક્ષ્યની સ્પષ્ટતા થઈ જાય એ માટે તીર્થંકરોએ બતાડેલા માર્ગ ઉપર જેની શ્રદ્ધા બંધ થઈ જાય, અને એ માર્ગે ચાલવાનો જ્યારે જીવ પુરુષાર્થ શરૂ કરી દે ત્યારની એની અવસ્થા એની અંતરાત્માની અવસ્થા છે. એટલે કે અંતર્મુખ થયો, આત્મા તરફ વળ્યો જીવ, એને હવે આત્માનો વિચાર આવ્યો. પણ એના કરતાં પણ પહેલાંની અવસ્થા જીવની સામાન્ય રીતે તો અનાદિકાળથી એક જ છે, આત્માનો એને વિચાર જ નથી આવતો, પરમાત્માનો વિચાર જ નથી આવતો. આ શરીર એ જ હું છું, બસ શરીરને મજા કરાવો, પાંચે ઇન્દ્રિયોના આનંદ માણો, મોજ મજા કરો, ખાઓ પીઓ, આભવ દીઠા તો પરભવ કોણે દીઠા, બસ મજા કરી લો. સામાન્ય કક્ષાના જીવો આ ભૂમિકા ઉપર જીવતા હોય છે, દેહને જ હું માનીને જીવાતું જીવન જેમાં આત્માનો કોઈ વિચાર જ નથી, બહિર તત્વોને પુદ્ગલને જ પોતાના માનીને એ પુદ્ગલો પ્રત્યેના આકર્ષણ સાથે જે જીવન જીવાય છે એ બહિરાત્માની ભૂમિકાનું જીવન છે. આમ ત્રણ જીવન, દેહને હું માનીને, ઇન્દ્રિયોને જ કેન્દ્રમાં રાખીને જીવાતું જીવન તે બહિરાત્મા. દેહથી ભિન્ન આત્મા જેવું પણ કંઈક છે એવું સ્વીકારીને એ આત્માને પામવા માટેનો પ્રયત્ન કરવો, ભાવ કરવો, અને એ જાગૃતિ સાથે જીવન જીવવું એ અંતરાત્માની અવસ્થા, અને એ જાગૃતિ સાથેના પુરુષાર્થ કરતાં 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 દેહનું બંધન સંપૂર્ણપણે છૂટી જવું અને આત્માનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ થવું એ પરમાત્માની અવસ્થા છે. આમ ત્રણ અવસ્થાઓ, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, આ ત્રણ અવસ્થાઓ બતાડવામાં આવી. અને એમ કીધું કે બહિરાત્માની ભૂમિકામાં રહેલો જીવ એણે પરમાત્મા થવાનો આદર્શ બાંધીને એ માર્ગે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ એ પ્રયત્ન ક્યારે કરે? જેને એ ઝંખના પણ જાગી ગઈ તો એ પહેલો એ વિચાર કરશે કે મને આ દેહમાં બાંધી રાખનાર તત્વ કયું છે, શેના કારણે આત્મા બંધાયેલો રહે છે, કર્મ શું છે, કર્મ કેમ બંધાય છે, કર્મ કેવી રીતે ઉદયમાં આવે છે, ઉદયમાં આવેલા કર્મો આત્માને કેવી કેવી ખાના ખરાબી કરાવે છે, આ બધું મારે જાણવું જોઈએ. આવી એક જિજ્ઞાસા જાગે, અને એ જિજ્ઞાસાને પૂર્ણ કરવા માટે આપણા જ્ઞાની પુરુષોએ કર્મવિજ્ઞાન આખું સમજાવ્યું છે. કર્મનું તત્વજ્ઞાન આ દ્રષ્ટિએ સમજાવવામાં આવ્યું છે. અને એમ કહ્યું, મેં હમણાં શરૂઆતમાં કીધું એમ, જીવ અનાદિનો છે, ત્રણ વાતનો અનાદિ તરીકે સ્વીકાર કરીને જૈન દર્શન ચાલ્યું છે.
પાયો આખો આપણી બધી જ માન્યતાઓનો આ ત્રણ વાત ઉપર છે. જીવ અનાદિનો છે, સંસાર અનાદિનો છે, અને એ સંસાર અનાદિકાળના કર્મ સંયોગના કારણે ચાલી રહ્યો છે. જે કઈ વિચિત્રતાઓ દેખાય છે, સંસારમાં જીવો તો ઘણા જીવો છે, પણ બધા જીવો એક સરખા દેખાય છે ખરા? બધાની સ્થિતિ એક સરખી છે? બધાની મનસ્થિતિ એક સરખી છે? બધાની આર્થિક સ્થિતિ એક સરખી છે? બધાની શારીરિક સ્થિતિ એક સરખી છે? નહીં, બધામાં ભિન્નતા. કોઈક બળવાન છે તો કોઈક રોગિષ્ટ છે, કોઈક રૂપવાન છે તો કોઈક કદરૂપું છે, કોઈક દરેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરે છે તો કોઈક ગમે એટલો મહેનત કરે છતાં નિષ્ફળતા જ પામે છે, કોઈકને શરીર સુખાકારી મળે છે તો કોઈકના જીવનમાં બીમારી બીમારી દુઃખ દુઃખને દુઃખ જ આવ્યા કરે છે. કેટ કેટલી વિષમતાઓ, આ બધી વિચિત્રતાઓ કેમ આવી? જીવ બધા એક સરખા છે છતાં એ જીવની અંદર આ બધી વિચિત્રતાઓ કેમ જોવા મળે છે? આની પાછળ કોઈક કારણ તો હોવું જ જોઈએ. કોઈ પણ કાર્ય થાય છે તો એની પાછળ કોઈક કારણ હોવું જોઈએ. એ કારણ કયું? અને આ ચિંતનમાંથી બે વિચારધારાઓ ભારતની ધર્મ પરંપરાઓમાં ઊભી થઈ. એક ધર્મ પરંપરામાં એ ચિંતન ઊભું થયું કે ભાઈ આત્માઓ તો બધા એક સરખા છે, પણ આ જીવોનું સર્જન ઈશ્વરે કર્યું છે, સંસાર ઈશ્વર ચલાવી રહ્યો છે, સંસારની આ બધી વિચિત્રતાઓનો કરતા જો કોઈ હોય તો તે ઈશ્વર છે, એ જ સર્જન કરે છે, એ જ ચલાવે છે અને એ જ વિસર્જન પણ કરે છે. આવી એક માન્યતા ઊભી થઈ. પણ જૈન દર્શને આ માન્યતાનો સ્વીકાર ન કર્યો. જૈન દર્શન એમ કહે છે કે જો જગતના કર્તા તરીકે ઈશ્વર તત્વોને જો આપણે સ્વીકારીએ કે આખી દુનિયા ભગવાને બનાવી, ભગવાન જ દુનિયા ચલાવે છે, તો કેટલાક પ્રશ્નો ઊભા થાય છે. સૌથી પહેલો પ્રશ્ન એ કે દુનિયા ભગવાને બનાવી એ વાત બરાબર, ભગવાન ક્યાંથી આવ્યા, એમને કોણે બનાવ્યા? ભગવાનને બનાવનાર કોણ? તો પછી તો ત્યાં આગળ પાછું એમ કહ્યું કે નહીં, ભગવાનને કોઈ બનાવતું નથી, ભગવાન તો અનાદિકાળથી છે. એટલે એક વાત થઈ કે કોઈક તત્વને તો અનાદિ તત્વ તરીકે સ્વીકારીને તમારે ચાલવું પડે છે. કોઈ પરંપરાએ ભગવાનને અનાદિ તરીકે સ્વીકાર્યા, જૈન પરંપરાએ જીવને અનાદિ તરીકે સ્વીકાર્યો. હવે ભગવાન અનાદિકાળથી છે, કાં તો એમ કહે છે. એક એવી પણ પરંપરા છે આપણા ભારતની અંદર ધર્મની ધાર્મિક માન્યતા કે એક ઈંડું હતું, એ ઈંડું ફૂટ્યું અને એમાંથી આખી દુનિયાનું સર્જન થયું. તો પાછો સવાલ આવે કે ઈંડું ક્યાંથી આવ્યું? તો કે મરઘીએ મૂક્યું. તો કે મરઘી ક્યાંથી આવી? ઈંડામાંથી આવી. તો એનો કોઈ અંત ખરો? આખરે અનાદિમાં જવું જ પડશે તમારે. કોઈક ને કોઈક તત્વને અનાદિ તત્વ તરીકે સ્વીકારીને ચાલવું પડે છે. જૈન દર્શને સ્વીકારી લીધું કે જીવ અનાદિનો છે, પછી સંસાર એ પણ અનાદિનો જ છે. હવે આ સંસાર ચાલી કેમ રહ્યો છે? તો એક માન્યતા આવી કે સંસારને ચલાવનાર ભગવાન છે, ભગવાન સંસાર ચલાવે છે. ઓકે, કંઈ વાંધો નહીં, ચલો સ્વીકારી લઈએ. પણ જો ભગવાન આ જગતનો કર્તા હોય, ભગવાન જો આ દુનિયાને ચલાવતા હોય, તો પ્રશ્ન એક જ ઊભો થાય છે કે ઈશ્વરને તમે કેવા માનો છો, શક્તિમાન કે અશક્ત? ઈશ્વર કેવો? સર્વશક્તિમાન. આ દુનિયાનું સર્વશ્રેષ્ઠ જે તત્વ છે ઈશ્વર તત્વ, એ ઈશ્વર તત્વ તો સર્વશક્તિમાન જ હોય, એમાં તો કોઈ શંકા નથી. ઓકે, ઈશ્વરને તમે કેવા માનો છો, દયાળુ કે કઠોર? એ કરુણાવંત હોય કે કઠોર હોય? કરુણાવંત હોય, એમ જ કહેવું પડશે તમારે. ઈશ્વર જો સર્વશક્તિમાન છે, ઈશ્વર જો દયાળુ છે, તો પછી સર્વશક્તિમાન એવો ઈશ્વર આવી દુઃખી દુનિયાનું સર્જન શું કામ કરે?
આવી વિચિત્રતાઓથી ભરેલી દુનિયા શું કામ બનાવે? કોઈકને બીમાર, કોઈકને અપંગ, કોઈકને લૂલા લંગડા એવા શું કામ કરે? જો એ કરે છે તો એની કરુણા ખંડિત થાય છે. ના, કરુણા છે પણ એ ધાર્યું કરી શકતા નથી તો એની સર્વશક્તિમત્તા ખંડિત થાય છે. ઈશ્વરનું સ્વરૂપ ક્યાંક ખંડિત થાય છે. એટલા માટે જૈન દર્શને કીધું કે જે ઈશ્વર તત્વ છે, પરમાત્મ તત્વ છે, એ જગતનો કર્તા નથી, એ તો માત્ર દ્રષ્ટા છે. પણ તો જગતનો કર્તા કોણ? જગત કોના કારણે ચાલે છે? તો કે આત્મા ઉપર જે કર્મ પરમાણુઓ લાગેલા છે, કર્મ પૂતગલો જે લાગેલા છે, એ કર્મ પૂતગલોના કારણે સંસારની અંદર દેખાતી બધી જ વિષમતાઓ આપણને જોવા મળે છે. જે આત્માના જેવા કર્મો હોય એ પ્રકારનું જીવન એને પ્રાપ્ત થાય. કોઈએ શુભ કર્મ બાંધેલા છે પૂર્વની અંદર તો એને શુભ વસ્તુઓ પ્રાપ્ત થાય છે, સુખના સંયોગો પ્રાપ્ત થાય છે. કોઈક જીવે અશુભ કર્મ બાંધ્યા છે તો એને અશુભ પરિસ્થિતિઓમાં મુકાવવું પડે છે, દુઃખદ પરિસ્થિતિઓમાં મુકાવવું પડે છે. પણ જે કંઈ જીવ અત્યારે પોતે ભોગવી રહ્યો છે, જે કંઈ અનુભવી રહ્યો છે, જે કંઈ પામી રહ્યો છે, એ બધું કરનાર કોઈ ભગવાન નથી. જીવ પોતે જ કર્મનો કર્તા છે અને જીવ પોતે જ કર્મનો ભોગતા છે. જરાક ધ્યાનથી સમજજો, આ બધી વાતોની તો કલાક પછી હવામાં ઉડી જશે. આપણે અત્યારે તીર્થંકરોને કેવળ જ્ઞાન થયા પછી એમણે કયા કયા તત્વોનું નિરૂપણ કર્યું એની વાત ચાલે છે. એમાં પહેલી બે વાત આપણે કરી, ષડ દ્રવ્ય અને નવ તત્વ. ષડ દ્રવ્યમાંથી પણ અત્યારે આપણે બે તત્વની ચર્ચા કરી, જીવ દ્રવ્ય અને પૂતગલ દ્રવ્ય, બરાબર. હવે એ બેનો વિસ્તાર એટલે નવ તત્વ, એ બેનો વિસ્તાર જ છે ને, જીવ અને અજીવ. અજીવ એટલે પૂતગલ. એ પૂતગલનો મુખ્ય પ્રકાર કર્મ, એ કર્મનો બંધ, એ કર્મના બે પ્રકાર એટલે પુણ્ય પાપ, એને આવવાના કારણો એટલે આશ્રવ, રોકવાના કારણો એટલે સંવર, એને ખપાવી દેવાની પ્રક્રિયા એનું નામ નિર્જરા, અને એ થઈ ગયા પછી આત્માની પ્રાપ્ત થતી અવસ્થા એનું નામ મોક્ષ. એટલે જીવ અને અજીવનો જ વિસ્તાર નવ ચીજમાં થયો, એટલે નવ તત્વ આવ્યા, બરાબર. હવે એ નવ તત્વને સ્વીકાર્યા પછી જીવ અને અજીવનો સંબંધ ક્યારથી છે? જળ અને ચેતનનો સંબંધ ક્યારથી છે? તો એની અંદર અનાદિકાળથી એ સંબંધને સ્વીકાર્યો. અનાદિકાળથી જીવનો અને કર્મનો સંબંધ જો આપણે સ્વીકારી લીધો તો પછી એ જીવની અંદર શું શું શક્યતાઓ છે એ પણ સમજી લેવી જોઈએ. કે કર્મ બાંધે છે કોણ? કર્મ ભોગવે છે કોણ? કર્મથી મુક્ત થઈ શકાય છે કે નહીં? જો થઈ શકાય છે તો એના ઉપાયો કયા કયા છે? અને જો એ ઉપાયો અપનાવવામાં આવે તો જીવની કઈ અવસ્થા પ્રાપ્ત થાય છે? એટલે ભગવાને એક તત્વજ્ઞાનનું બીજું એક પગથિયું આપણને આપ્યું, આત્માના છ પદ. ષઠ પદ એને કહેવામાં આવે છે. આત્મા છે તે નિત્ય છે, છે કરતા વળી કર્મ. આ શ્રીમદ રાજચંદ્રની આત્મસિદ્ધિનો અભ્યાસ કદાચ કોઈએ જો કર્યો હોય તો આત્માના ષઠ પદ ઉપર શ્રીમદજીએ બહુ વિસ્તારથી સમજાવ્યું છે. છ પદ એ જૈન તત્વજ્ઞાનનો એક અલગ પાછો વિષય છે. છ પદ કયા? આત્મા છે પહેલું, છ પદ સ્વીકારીને ચાલ્યું છે. પહેલો સિદ્ધાંત સ્થાપિત કર્યો કે આત્મા છે. અચ્છા, આત્મા છે તો એ કેવો છે ભાઈ? તો કે એ નિત્ય છે, પેદા નથી થતો અને નાશ પણ નથી પામતો. આત્મદ્રવ્ય એક શાશ્વત દ્રવ્ય છે, કાયમ રહેનારું દ્રવ્ય છે, એની કોઈ ઉત્પત્તિ નથી, એનો કોઈ અંત નથી. આત્મા છે અને એ નિત્ય છે. તો નિત્ય એવો આત્મા શું કરે છે? તો કે એ મન વચન કાયાની પ્રવૃત્તિઓ દ્વારા નવા નવા કર્મ બાંધતો રહે છે.
એટલે કર્મનો કર્તા છે. આ ત્રીજું પદ આવ્યું. ભાઈ કર્મ જો બાંધ્યા, કર્મનો કર્તા થયો જીવ, તો એ કર્મ ભોગવવા કોને પડશે? મેં જે કર્મ બાંધ્યા એ કર્મ કોણ ભોગવશે? તમે ભોગવશો? ના, જીવ કર્મનો કર્તા છે તો એ કર્મનો ભોગતા પણ એ જીવ છે, એને ભોગવવા પણ પડે છે. શું વાત કરો છો? કર્મ તો કરી નાખ્યા અને એ કર્મ ભોગવવાના, અને જ્યારે ભોગવવાના આવે છે ત્યારે ખબર પડે છે કે બાપરે બાપ, આ તો કર્મ કેવી ખાના ખરાબી કરે છે, કેટલા હેરાન કરે છે કર્મ. કંઈ વગર કારણે બધું બરાબર હોવા છતાં, સારામાં સારું કામ કરી અને છતાં અબજસ મળ્યો અને અપસેટ થઈ ગયા. આ અબજસ અપાવનાર કોણ? તો કે કર્મ. અરે આ ગઈકાલ સુધી તંદુરસ્ત હતા, અચાનક રેગ્યુલર ચેકઅપ માટે ગયા અને ડૉક્ટરે કીધું કે તમને લીવરનું કેન્સર છે, તો અચાનક રોગ ક્યાંથી ફાટી નીકળ્યો? આ બીમારીની અસાતા મારામાં જન્માવનાર તત્વ કયું? તો કે કર્મનો ઉદય છે. આજ સુધી જેને મેં મારું માન્યું હતું એકાએક મારું ન રહ્યું, પારકાનું થઈ ગયું, મારે બધું છોડીને ચાલવું પડ્યું. આ વિયોગ કરાવનાર તત્વ કયું? ઈષ્ટનો વિયોગ કોના કારણે થયો? ઈષ્ટ તો હતું કે આ ચીજ બહુ સરસ છે, મારી જ પાસે રહે, મને જ મળે, મારો જ આની પર અધિકાર હોય, બીજા કોઈનો અધિકાર ન હોવો જોઈએ, આવા કેટકેટલા અરમાનો હતા. પણ મારા બધા અરમાનોને ઘડીના છઠ્ઠા ભાગમાં ચૂર કરી દેનાર કોઈક તત્વ આવી ગયું. એ તત્વ કયું? મારા કર્મના ઉદય. મારા કર્મના ઉદય એવા જાગ્યા કે જેના કારણે મેં મારી માનેલી ચીજ મારી ન રહી, મારે એ મૂકી દેવી પડી, એનાથી મારો છુટકારો થઈ ગયો. કર્મના ઉદયો તો કેવી કેવી ઉથલપાથલો સર્જે છે. ક્યારેક સફળતા અપાવે એટલે માણસ ફૂલાઈ જાય, અને ફૂલાઈને દોડતો જાય ત્યાં એવો ભટકાય, નિષ્ફળતા મળે, પછડાટ મળે, વળી પાછો રોવા બેસે. ઘડીકમાં હસાવે, ઘડીકમાં રડાવે, ઘડીકમાં સુખની અનુભૂતિ કરાવે, ઘડીકમાં દુઃખની અનુભૂતિ કરાવે, ઘડીકમાં જસ અપાવે, ઘડીકમાં અપજસ અપાવે. કંઈ કંઈ કેટલી વિચિત્રતાઓથી ભરેલું આ જીવન. આ બધી વિચિત્રતાઓ કોણે ઊભી કરી? મેં જ ઊભી કરી છે. ભગવાન કહે છે, સમજી લે, તારી તમામ વિચિત્રતાઓનો સર્જક તું પોતે છે. તે કર્મ બાંધ્યા, કર્મનો કર્તા છે આત્મા, અને કર્મનો કર્તા થઈ ગયો એટલે કામ પતતું નથી. પછી એ કર્મ વહેલા મોડા ઉદયમાં આવે છે, ત્યારે એ કર્મના ઉદયો ભોગવવા પડે છે, એટલે કર્મનો ભોગતા છે. જીવ જ કર્મનો કર્તા છે, જીવ જ કર્મનો ભોગતા પણ છે. તો આમ ક્યાં સુધી કર્યા કરવાના ને ભોગવ્યા કરવાના, કર્યા કરવાના ને ભોગ્યા કરવાના? હવે આ તે કઈ રીત છે? આનો કોઈ એન્ડ ખરો કે નહીં? આમાંથી છૂટવાના કોઈ ઉપાયો ખરા કે નહીં? તો કે છે ને. ભગવાને કીધું કે ભાઈ, આ જે કર્મની વિચિત્રતાઓ ભરેલું જીવન છે તારું, જીવ છે, અનાદિનો છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોગતા છે, એવા જીવનો કર્મથી મોક્ષ પણ થઈ શકે છે, એનો મોક્ષ પણ છે. હે, હું આ બધામાંથી છૂટી શકું, મુક્ત, કોઈ બંધન નહીં, એ શક્ય છે? ભગવાને કીધું હા શક્ય છે, મોક્ષ છે. તો કે પ્રભુ, કેવી રીતે મુક્તિ થાય, એના કોઈ ઉપાય ખરા? ભગવાને કીધું કે હા મોક્ષ છે, તો મોક્ષના ઉપાયો પણ છે. આ છ વાતને સ્વીકારીને ચાલો તો તમારો જીવનનો માર્ગ કયો લેવો એની તમને સમજણ પડી જશે. જેને આ છ વાતની ખબર નથી એ પોતાના જીવનનો માર્ગ નક્કી નહીં કરી શકે. હું એક આ શરીર નહીં પણ શરીરથી ભિન્ન આત્મા છું. શરીર વિનાશી છે, નાશવંત છે, પણ હું નિત્ય છું. નિત્ય એવો મારો આત્મા સતત કર્મનો કર્તા છે, અને જે કંઈ કર્મ કરે છે એ કર્મ એને ભોગવવા પડે છે, માટે ભોગતા છે. પણ કર્મ ભોગવવાના ઘણી વાર બહુ આકરા લાગે છે, ત્યારે એમ થાય જગામાંથી છુટકારો થાય તો સારું, એ શક્ય છે? તો કે આ મોક્ષ બી છે, અને જો એ છે તો એનો રસ્તો પણ છે. જૈન દર્શનનું તત્વજ્ઞાન, આત્માનું જ્ઞાન અને કર્મનું જ્ઞાન, એ ક્યારે પણ વ્યક્તિને પુરુષાર્થહીન બનાવવાની ભૂલ ન કરી શકે. જો આ તત્વજ્ઞાનને સમજી લેવામાં આવે, મોક્ષ છે અને મોક્ષના ઉપાય છે એ શ્રદ્ધા જેને બેસી જાય, એ માણસ પછી
માત્ર ભાગ્યવાદી કે કર્મવાદી બનીને બેસી ન રહે, એ પુરુષાર્થ કર્યા વિના, મુક્તિના ઉપાયોનું આલંબન લીધા વિના રહી શકે જ નહીં. એટલા માટે જૈન દર્શનનું આ કર્મ વિજ્ઞાન એ હતાશ થવા માટે આપવામાં નથી આવ્યું, જાગૃત થવા માટે આપવામાં આવ્યું છે. કર્મની ભયાનકતા સમજીને, કર્મની વિષમતાઓને સમજીને માણસે હતાશ નથી થવાનું, ડરપોક નથી થવાનું. તો હો હો, કર્મ આવા ખતરનાક, કર્મ ગળીમાં પછાડી નાખે, કર્મ ઘડીકમાં ફેંકી દે, ઘડીકમાં આપણને આવી રીતે તકલીફમાં મૂકી દે, ઘડીકમાં એકદમ જીવનનો અંત આણી દે, બાપરે બાપ, આ કર્મની આગળ આપણું શું ચાલે? એમ હાથ જોડીને બેસી જવા માટે, રોદણા રડવા માટે, લમણે હાથ દઈને નિરાશ થવા માટે કર્મનું તત્વજ્ઞાન આપણા તીર્થંકરોએ નથી બતાડ્યું. આપણા તીર્થંકરોએ કહ્યું કે કર્મ ગમે એવા ખતરનાક હોય પણ એ કર્મથી મુક્ત થઈ શકાય છે, આશાવાદ આપ્યો. અને થઈ શકાય છે તો કેવી રીતે? કોઈ ચમત્કાર કરશે? ભગવાન કૃપા કરે ને આપણે આ કર્મ બધા ખપી જાય એવું બને? ભગવાને કીધું, નહીં ભાઈ, કર્મથી મુક્ત થવાના જો આટલા આટલા માર્ગો છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, આ બધા એના માર્ગો છે. એ માર્ગ ઉપર ચાલવાનો પુરુષાર્થ પણ તારે જ કરવો પડશે, હું નહીં કરી શકું. હા, હું તને જ્ઞાન આપી શકું, પ્રેરણા આપી શકું, ઉત્સાહ જગાડી શકું, માર્ગ બતાડી શકું, પણ ચાલવું તો તારે જ પડશે. તું જો જાગૃત બની ગયો, તું જો ચાલવા લાગ્યો, સાચા માર્ગે ચાલવા લાગ્યો, તો ગભરા નહીં, આખરે તારું સ્વરૂપ મારા જેવું છે, તું પણ મારી જેવી જ અવસ્થા પ્રાપ્ત કરી લઈશ, હિંમત ના. કેટલો મોટો આશાવાદ છે! આત્માના છ પદ જો સમજી લેવામાં આવે અને ષઠ સ્થાનક કહેવામાં આવે છે આત્માના, આ ષઠ સ્થાનકને બરાબર સમજી લો. આત્મા છે, આત્મા છે તો આત્મા કેવો છે, એનું સ્વરૂપ શું છે, એના મૂળભૂત ગુણો કયા છે, આ બધું વાત પહેલા પદની અંદર આવી જાય. એ નિત્ય છે, નિત્ય છે જ્યારે ભાન થઈ જાય, ત્યારે જે જે અનિત્ય તત્વોને આજ સુધી આપણે હું માન્યા છે કે મારા માન્યા છે, એ બધાની સાથેનું એટેચમેન્ટ આપણું તૂટવા લાગે. કર્મનો કર્તા છે, હું જ કર્મ કરી રહ્યો છું એ ભાન થઈ જાય, એટલે જીવનમાં એવી જાગૃતિ આવી જાય કે ખોટા કર્મો બાંધવાના ઓછા થઈ જાય, આશ્રવ બંધ થતા જાય, સંવર થતો જાય. અને મુક્ત થવાના ઉપાયો છે તો ઉપાયો તરીકે ધ્યાન, તપ, સેવા, આ સાધનાના માર્ગો, એ બધાના માર્ગે કર્મની નિર્જરા કરવાનો પુરુષાર્થ શરૂ થઈ જાય. આશ્રવ, સંવર, નિર્જરા અને મોક્ષ, આ બધું જ. હું આત્મા છું, નિત્ય છું, કર્મનો કર્તા છું, કર્મનો ભોક્તા છું, મુક્તિ છે અને મુક્તિના ઉપાય છે, આ છ વાત સમજી લે એને માટે આશ્રવ, સંવર, નિર્જરા અને મોક્ષની વાતો નવતત્વમાંની સાચી ઠરે અને ઉપયોગી ઠરે. જેને આ જ શ્રદ્ધા નથી એને માટે આગળની બધી તત્વની વાતો પણ નકામી બની જાય. એ કદાચ પુણ્ય પાપને માને, આશ્રવ સંવરને માને, બંધ નિર્જરા માને, પણ મુક્તિને ના માને. કંઈ ન હોય છતાં સુખ હોઈ શકે, કંઈ ન હોય છતાં આનંદ હોઈ શકે, મોક્ષમાં શું હોય? શું હોય ભાઈ? આપણે કહીએ છીએ કે મુક્તિ છે અને મુક્તિના ઉપાયો છે, આપણે બી મુક્ત થવું છે, મોક્ષમાં જવું છે, તો મોક્ષમાં જાઓ ત્યાં શું શું મળશે તમને? પત્ની મળશે, દીકરાઓ મળશે, ઓફિસ મળશે, પૈસો મળશે, ચેકબુક મળશે, બેંકમાં ખાતા મળશે, શું શું મળશે? ખાવાનું મળશે, લેટેસ્ટ ફર્નિચર મળશે. મોક્ષમાં શું છે? તો કે કંઈ નથી. કંઈ નથી તો ત્યાં કરવાનું શું? આપણને નથી જોઈતો ભાઈ મોક્ષ પતિ. કંઈ નથી તો મારે મોક્ષ નથી જોઈતો, આ વિચારની તીવ્રતા આવે અભવ્યના આત્માને મોક્ષ
ની વાત જ મગજમાં ના બેસે કે કંઈ ન હોય છતાં સુખ હોય એ વાત એના મગજમાં બેસે જ નહીં. માણસ તમામ પ્રયત્નો શેને માટે કરે છે? સુખી થવા. સુખ જોઈએ છે આપણને, એટલા માટે આપણે મહેનત કરીએ છીએ. પણ જો એ ખબર પડી જાય કે મોક્ષમાં ખાવાનું નથી, પીવાનું નથી, ઊંઘવાનું નથી, ભાઈબંધ નથી, સગાવાલા નથી, પૈસો નથી, કાંઈ નથી, તો પછી કરવાનું શું? તો કે કાંઈ કરવાનું નહીં. તો કે તો કંટાળો આવી જાય. ભાઈ આપણે મોક્ષમાં નથી જવું, મોક્ષની એને રુચિ જ ન જાગે. મોક્ષમાં જવું છે ભાઈ. આ કર્મનું આખું વિજ્ઞાન કર્મના રોદણા રડવા માટે નથી, કર્મથી મુક્ત થવા માટે અને મોક્ષ અવસ્થાને પ્રાપ્ત કરવા માટે, બૈરાત્મામાંથી પરમાત્મા દશામાં પહોંચવા માટેની આ સાધના છે, આ માર્ગ છે. એ આખીએ મારે કર્મની ચર્ચા બે દિવસ તમારી આગળ કરવાની છે. આ તો હું હજી ભૂમિકા જ બાંધી રહ્યો છું, પણ એ ભૂમિકા હું તો જ બાંધું અને કર્મની ચર્ચા તો જ કરું કે કર્મથી મુક્ત થવું છે ખરું આપણે, મોક્ષમાં જવું છે. શું કરશો ત્યાં જઈને? શું કરશો? મને સમજાતું નથી મોક્ષમાં જઈને કરશું શું. વિચાર તો કરો, મોક્ષ જોઈએ છે, મોક્ષ જોઈએ છે બોલ્યા કરીએ છીએ. આ એક રૂટીન થઈ ગયું. જૈન કુળમાં જન્મ લીધો છે, નાનપણથી જ આત્માની, પરમાત્માની, કર્મની, ધર્મની, સ્વર્ગની, મોક્ષની આ બધી વાતો સાંભળતા આવ્યા છીએ, એટલે એક રૂટીન થઈ ગયું. કોઈ પૂછે શું ઈચ્છા છે, ક્યાં જવું છે? મારે મોક્ષમાં જવું છે. કોઈ દાડો મોક્ષ એટલે શું એનો વિચાર કર્યો છે ઘરે બેસીને 5 મિનિટ કે મોક્ષમાં મારે જવું છે તો મોક્ષ એટલે શું, ત્યાં શું હશે, ત્યાં કેવી રીતે હું રહી શકીશ, ત્યાંનું સુખ શું હશે? કંઈ ન હોય છતાં સુખ હોઈ શકે? વિચાર કર્યો છે આપણે કોઈ દિવસ મોક્ષમાં જવાનો? આ તો મહારાજ સાહેબ પૂછે શું થવું છે, ક્યાં જવું છે, તો કે મોક્ષમાં. અને મુંબઈ પહોંચો અહીંથી પાછા રવિવારે, અને સોમવારના સવારના 10 વાગે હે, અને શેરબજાર ખુલે એટલે તરત મોક્ષ યાદ આવે ને. આજનો ઇન્ડેક્સ શું છે? બજાર તૂટ્યું કે ચડ્યું? આજે કેટલા પોઈન્ટ? 500 પોઈન્ટ તૂટ્યું. આમ કહીએ 500 પોઈન્ટ તૂટ્યું, મરી ગયા. એને કોઈ દિવસ એમ ન થઈ ગયું કે આ આટલી સરસ સગવડોની વચ્ચે આજે મને ખાતા ખાતા બહુ મજા આવી ગઈ ને, મેં રાગ કરી નાખ્યો, મરી ગયો, કર્મ બંધાઈ ગયા. ખાતા ખાતા રાગ નહોતો કરવાનો, જે મળ્યું તે સહજ રીતે ખાઈ લેવાનું હતું, પણ એને બદલે મેં ખાતા ખાતા રાગ કર્યો, અથવા તો ખાવાનું જરાક ઠીક નહોતું અને મેં મોં મચકોડ્યું. 3 કલાક ભલે ને મારા સાહેબે ગળું તાણ્યું હોય, પણ 3 કલાકના વ્યાખ્યાન પછી જમવા ગયા અને એમાં એક આઈટમ સારી નહોતી, અને ત્યાં મનમાં કચવાટ થયો કે આ કેવી રસોઈ કરી છે, આ મેં દ્વેષભાવ કર્યો અને કર્મ બાંધી દીધા. હમણાં કર્મની ફિલોસોફી સાંભળી અને અહીં જ કર્મ બાંધ્યા, અરે રે મેં આ શું કર્યું. ભાવ ગગડ્યો, શેરબજારનો ભાવ ગગડે ને એ ચાલે, હૃદયના ભાવ ગગડે એ કોઈ દિવસ ના ચાલે. આ હૃદયના ભાવ ક્યાંય તૂટે નહીં એની કાળજી રાખીને જીવો, જિંદગી જીતી જશો. આ એક રૂટીન થઈ ગયું મોક્ષની વાતો કરવાની. શું જોઈએ છે? મોક્ષ જોઈએ છે. હું કહું છું ને, ઘણી વખત કહેતો હોઉં છું. એક વખત એક દેરાસરમાં દર્શન કરવા ગયો હતો, બહુ વર્ષો પહેલાંની વાત કરું છું, ઘણા વર્ષો પહેલાં, એકદમ યુવાન હતો હું. દેરાસરમાં દર્શન કરવા ગયો, ચૈત્યવંદન કરવા બેઠો, અને મારી પહેલાં બીજા કોઈક તમારા જેવા ભાગ્યશાળી દર્શન કરવા આવ્યા હશે, ભગવાનની પૂજા કરી લીધી હશે, અને પછી એ બી ચૈત્યવંદન કરવા બેઠા, અને એમ કરતાં કરતાં સ્તવન ગાવાનું આવ્યું એને, એટલે એણે સ્તવન શરૂ કર્યું. અંતર જામી સુણાલવે સર મહિમા ત્રિજગ તુમારો રે, સાંભળીને આવ્યો હું તીરે, જન્મ મરણ દુઃખ વારો સેવક અર્જ કરે છે રાજ, અમને શિવ સુખ આપો 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 ને મહારાજ, અમને મોક્ષ સુખ આપો. આમ હાથ કરતો જાય ભગવાન સામે,
આપો આપો ને મહારાજ અમને મોક્ષ સુખ આપો, આમ એવા ભાવથી ગાતો હતો. મને ખરેખર એમ થઈ ગયું, મારા ચૈતન્યમાં મારું ધ્યાન ન રહ્યું. એક તો રાગ એનો સરસ હતો, મધુર કંઠે ગાતો હતો અને એટલા ભાવથી ગાતો હતો, આમ એક્શન સાથે ગાતો હતો, અને પછી ધીમે ધીમે તો આમ એને ભાવ ચડતા જ ગયા, અને એકદમ એક્શનમાં ફાસ્ટ એક્શનમાં એ આપો આપો ને હે મહારાજ અમને મોક્ષ સુખ આપો. મેં કીધું આ જીવને ભયંકર તાલાવેલી લાગી ગઈ છે મોક્ષ સુખની, અને કોઈકને મોક્ષ સુખની તાલાવેલી કોને લાગે છે આજે આ સંસારમાં? કોઈક પુણ્યશાળી આત્માને તો માંડ લાગે, અને એવા કોઈક આત્માને ઉપયોગી થવાતું હોય તો એના જેવું પુણ્ય બીજું શું હોઈ શકે? મેં કીધું લાવ આપણે એને હેલ્પફુલ થઈએ. એટલે મેં ફટાફટ મારું ચૈતવંદન પૂરું કરી લીધું. દેરાસરના બહાર નીકળીને દરવાજે ઊભો રહ્યો, દરવાજે ઊભો રહ્યો, પેલા ભાઈએ ચૈતવંદન પૂરું કર્યું, એની બધી વિધિ પૂરી થઈને ભાઈ બહાર નીકળ્યા. બહાર નીકળ્યા એટલે મેં એનો હાથ પકડ્યો, મેં કીધું ચાલો. મને કે ક્યાં મારા સાહેબ? મેં કીધું જ્યાં તમારે જવું છે ત્યાં. મને કે મારે સાહેબ હું તો ઘરે જાઉં છું. અરે મેં કીધું હોય કંઈ ઘરે જવાનું? મેં કીધું હમણાં તમે બોલતા હતા કે આપો આપો ને મહારાજ અમને શિવસુખ આપો અમને મોક્ષ સુખ આપો, અને વળી ઘર ક્યાંથી આવી ગયો? હાલો તમને મોક્ષમાં લઈ જવા માટે આવ્યો છું, ભગવાને મને મોકલ્યો છે, હું એનો રિપ્રેઝેન્ટેટિવ છું. ભગવાને કીધું કે આ ભગતને લઈ આવો, બહુ તાલાવેલી લાગી છે. મને કે મારા સાહેબ હું તમને પછી મળું છું, મને હમણાં ઓફિસે જવું છે, શેરબજાર ખુલશે મારું. મેં કીધું મારો ગોળી શેરબજારને મોક્ષમાં શું કરવું છે તમારે? ચાલો. મને કે નહીં, મેં પકડો હાથ બરાબર પકડ્યો હતો. સાધુઓ છે ને હાથ એકવાર જો પકડે તો સજ્જડ પકડે, ભાઈ છૂટવું મુશ્કેલ હોય એના સકંજામાંથી. જલ્દી સકંજામાં આવવું નહીં અમારા લોકોને, આવ્યા તો છૂટાય નહીં પછી. મેં કીધું હાલો. મને કે નાના મારા સાહેબ હું પછી તમને સાંજે મળું છું કે. મેં કીધું પણ શેને માટે? ચાલો. તમે કહેતા હતા ને આપો આપો ને મહારાજ અમને શિવસુખ આપો. મને કે મારા સાહેબ એ તો હું સ્તવન ગાતો હતો. મેં કીધું સ્તવન ગાતા હતા પણ સ્તવનમાં તમે આ જ બોલતા હતા ને, કેટલા એક્શનથી બોલતા હતા આપો આપો ને. એ ફસાણો એને એમ થયું કે મારા સાહેબ છોડશે નહીં. મને કે મારા સાહેબ મેં નથી બનાવ્યું એ સ્તવન. મેં કીધું મારા ઠાર આવા ભગતની સાથે મારો ક્યાં પનારો પડ્યો? મોક્ષની વાતો કરવી સહેલી છે, મોક્ષ શું છે એને આપણે સમજ્યા છીએ ખરા. આવો આપણે જરાક મોક્ષને સમજીએ. કંઈ ન હોય છતાં એમાં કેવું સુખ હોઈ શકે એ પણ એક સમજવાની ચીજ છે. આ આપણો અનુભવ છે કે કંઈ ન હોય છતાં આનંદ હોઈ શકે એવો જો નાનકડો અનુભવ અહીંનો હોય તો મોક્ષનું સુખ પામવા માટે તો એ અનુભવ ગમ્ય વાત છે. એને બધું બુદ્ધિમાં ન સમજાવાય છતાં આપણે એને સમજવાની કોશિશ કરીશું. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ.